પલસાણા પોલીસે મહિલા અને બાળકો પર વધતા જતા અત્યાચારોને જામવા સ્ત્રી ટીમની રચના કરી શાળાઓમાં જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું। તાજેતરમાં જોડવા ખાતે 11 વર્ષની માસૂમ બાળકી અત્યાચારનો ભોગ બની હતી। આવા અત્યાચારોને જામવા માટે પલસાણા પોલીસ મથકના PSI શેતન ગઢવી દ્વારા સ્ત્રી ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં મહિલા પોલીસ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓને અત્યાચાર સામે રક્ષણ મેળવવા મહિલા પોલીસ કર્મી પલસાણા દ્વારા સ્વસુરક્ષા તાલીમ શિબિર પલસાણા તાલુકાની વિવિધ સ્કૂલોમાં શરૂ કરવામાં આવી હતી, જેમાં ગંગાધર હાઈસ્કૂલ ખાતે ધોરણ 6-12ના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી। આ શિબિરમાં શાળાના આચાર્ય, શિક્ષકો, પોલીસ કર્મી તેમજ મહિલા પોલીસ ઇન્ચાર્જ જયશ્રીબેન દ્વારા બાળકોને ઘટના સમયે ગભરાવાની જગ્યાએ કેવી રીતે સામનો કરવો તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। મારું નામ જયશ્રીબેન દિલીપભાઈ, હાલ નોકરી પલસાણા પોલીસ સ્ટેશન। અત્યારે અમે આજે ગંગાધરા હાઈસ્કૂલ ખાતે આવ્યા છે, એમાં અમે સી ટીમની રચના કરી છે પલસાણા પોલીસ સ્ટેશન ખાતે। એમાં અમારી નિમણૂક થઈ છે, અમારી મહિલાઓની નિમણૂક થઈ છે। એ મહિલાઓ માટે અમે આ રચના એના માટે કે તમને સી ટીમમાં લેડીઝોને હેલ્પ શું છે, મદદગાર, એ લોકોને કોઈ પ્રશ્ન હોય, બાળકોને કોઈ પ્રશ્ન હોય એ બાબતને અમે જાણકારી કરીએ છીએ, અને તમામ પ્રકારની લોકોને જાણકારી આપી શકે, ગુડ ટચ, બેડ ટચ વિશે અમે માહિતગાર કરીએ છીએ। હાલ અમે અત્યારે ગંગાધરામાં જ છીએ। કઈ સ્કૂલ છે? ગંગાધરા હાઈસ્કૂલ છે। અત્યારે ગંગાધર હાઈસ્કૂલમાં અમે આવ્યા છીએ અને બાળકોને અમે ઘણું બધું સમજાવ્યું છે અત્યારે કે આ રીતેનો કોઈ પણ પ્રશ્ન હોય, જેમ કે કામરેજમાં થયું છે, અમારા જોલવામાં થયું છે, એ પ્રમાણે કોઈ પણ પ્રશ્ન હોય તો અમને આવીને જાણ કરવા, અમને ઇન્ફોર્મન કરવા માટેની અમે એમને સમજ કરી છે। અમે અત્યારે હાલ 2 સ્કૂલોમાં કાર્યક્રમ કર્યો છે અને હજુ અમે હવે આ કાર્યક્રમ થોડા દિવસ રોજ ચાલુ રાખીશું।